પાલનપુરમાં અમદાવાદ હાઈવે પર વરસાદી પાણીના નિકાલ માટે નાળાની કામગીરી ચાલી રહી છે, જેને લઈને રસ્તો બંધ થઈ જતા આસપાસની 5-1 સોસાયટીના રહીશો પારાવાર મુશ્કેલીઓ વેઠી રહ્યા છે। પાલનપુરના અમદાવાદ હાઈવે પર રેલવે બ્રિજ ઉતરતા જ વરસાદી પાણીના નિકાલની કામગીરી ચાલી રહી છે, જેને લઈને અહીં આવેલ સહયોગ કુબેનગર નંદ બંગલો સહિતની સોસાયટીઓના રહીશોને આવવા જવામાં ભારે મુશ્કેલી પડી રહી છે। સોસાયટીના મુખ્ય માર્ગ પર જ નાળાની કામગીરી ગોકળ ગાયની ગતિએ ચાલી રહી હોય લોકોને 2-3 કિલોમીટર ફરીને જવું પડે છે। હું કુબેનગરનો વતની છું અને લગભગ અમદાવાદ હાઈવે પર અહીંયા નાળાનું કામ ચાલી રહ્યું છે। લગભગ 15-20 દિવસથી અહીંયા નાળું ખોદેલું છે અને અહીંયા અમારા 5-6 સોસાયટીનો માત્ર એક જ રસ્તો છે અમદાવાદ હાઈવે પર ચડવાનો, કે જેમાં અમને બધાને લગભગ 1000-1200 માણસોને રોજ તકલીફ પડી રહી છે। અને મેઇન વાત એ છે કે અહીંયા કોઈ ડાયવર્ઝન નથી આપેલું હાઈવે પર ચડવા માટેનું, એટલે અમારે આ કિસન રોડ ઉપરથી 2-3 કિલોમીટર ફરીને જવું પડે છે। અને વધારામાં ગ્રીન પાર્ક સોસાયટી છે કે એમને પણ રસ્તો બંધ કરી દીધો છે, જ્યાંથી અમારે ડાયરેક્ટ નીકળાતું હતું, તો માનવતા જેવી કોઈ વસ્તુ રહી નથી। અને હવે કોન્ટ્રાક્ટર સાહેબને વિનંતી છે કે જેમ બને એમ જલ્દી આ કામ પૂરું કરે અને આ જે 1000-1200 માણસો જે રોજ હેરાન થઈ રહ્યા છે એમને પરેશાનીનું સોલ્યુશન લાવે। અહીં નાળાની કામગીરીને લઈને ખાડા ખોદવામાં આવ્યા છે, વળી નાળાની કામગીરીને લઈ ખિલાસરીઓ પણ ઊભી હોય અકસ્માતની દહેશત વર્તાઈ રહી છે, ત્યારે સત્વરે નાળાનું કામ પૂર્ણ કરી રસ્તાનું સમારકામ કરાય તેવી માંગણી ઉઠી છે। નંદ બંગલો 2 સોસાયટી નંબર ભાગ 2 પછી દેવરસી પ્રથમ કુબેરનગર બધા ફ્લેટના રહીશો તમામ અહીંથી અવજાર કરે છે, પરંતુ જ્યારે કામ ચાલુ કર્યું તે વખતે કોઈને ડાયવર્ઝનની જાણ કરેલ નથી। વત્તા અમારે જવું ક્યાં થઈને જઈએ, સુરતનગરમાં થઈ તો ફાટક નડતી હોય છે, ઇમરજન્સીમાં જો તકલીફ પૂરી પડતી હોય છે, આ વારેવાર રિમાન્ડ કર્યા થતો પણ પૂરનું આ બધું કામ હાઈવે આપવાનું અમારું સુધારાનું કામ પૂરું કર્યું નથી અને અત્યારે કર્યું છે પણ 2 બાઇક જ ખાલી નીકળે, મોટી ગાડી ફોરવીલ નીકળતી નથી અને બાજુમાં બધું ઓપન પડ્યું છે, જો તારો જતા કોઈ પલટી ખાઈ જાય નીચે આવી જાય તો હરિયા બી ઊભા લે છે બરાબર, એ પડી જાય અને એક્સિડન્ટ થાય તો જવાબદાર કોણ થશે? અને હાઈવેથી અમારા સોસાયટી 5 સોસાયટીને આવવાનો રસ્તો એક જ છે, આ જે અમદાવાદ હાઈવે પુલ ટચ થતો હોય છે।